અમિત સોની છે. હું વુમન રાઇટ્સ ફોર ફાઉન્ડર્સ ઓફ ઇન્ડિયાના પૂર્વ કચ્છના પ્રમુખ છું. અમે આજે એસડીએમ સાહેબ મને આગળ મળવા આવ્યા હતા. જે ગાંધીધામ મધ્યે જે બનાવ બન્યો હતો બાળકીનો, આપણે અપહરણ કરીને જેને બદ ઈરાદેથી એને મારી નાખવામાં આવી હતી, એના માટે સાહેબને અમે આજે આવેદનપત્ર આપ્યું. તો સાહેબે અમને એટલું પૂરું આશ્વાસન આપ્યું છે કે આની ઉચ્ચસ્તરીય એક રજૂઆત કરશું અને એક લેખિતમાં અમે આપ્યું હતું, તો કીધું કે ભાઈ આના અધિકારીઓને અમે વાતચીત કરીને અને જેલથી જેલ આરોપીને પકડી અને કડકમાં કડક સજા થાય એવી હું ટ્રાય કરું છું અને જેટલું બની શકે એટલું તમને મદદરૂપ થઈશ, એટલું આશ્વાસન અમને એસડીએમ સાહેબે અમને આપ્યું હતું આજે. મારું નામ વિનોદભાઈ મકવાણા છે, હું એડવોકેટ છું અને વુમન રાઇટ્સ ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયાનો અંજાર શહેર અને તાલુકાનો ઉપપ્રમુખ છું. આજરોજ અમે નાયબ કલેક્ટર સાહેબ સમક્ષ ગાંધીધામ મધ્યે બનેલી ઘટના, 3 વર્ષની નાની બાળકી જેનું અપહરણ કરી એની સાથે સાહેબ બદકામ કરવામાં આવ્યો અને ત્યાર પછી એનું મર્ડર કરી અને એને ફેંકી દેવામાં આવી લીધી, તે બાબતે અમે નાયબ કલેક્ટર સાહેબશ્રીને આવેદનપત્ર આપવા આવ્યા હતા. અમારી સાથે બ્રિજેનભાઈ, અમિતભાઈ સોની, મનીષાબેન, હિરલભાઈ શાહ, જીતુભાઈ સાથે રહેલા હતા અને અમે નાયબ કલેક્ટર સાહેબને એવી રજૂઆત કરી છે કે આરોપીને બનાવ 5/5/2021 રોજ બનાવ બનેલો છે અને દીકરીની લાશ 14 તારીખે દીકરીની લાશ 14 તારીખે મળેલી છે અને એફઆઈઆર 14 તારીખે થયેલી છે અને આજરોજ સુધી આરોપીને પકડવામાં નથી આવેલો અને એ મળેલો નથી અને ગુનો અનડિટેક્ટ હજી સુધી નોંધાયેલો છે અને પોલીસે હજી સુધી આરોપીને પકડવામાં સક્ષમ રહેલી નથી. એટલે અમારી એવી માંગ છે કે આવા સમાજ માટે કલંકિત જે આરોપીઓ છે, એવાઓ જે ખુલ્લેઆમ ફરે છે, એવાઓને તાત્કાલિક ધોરણે પકડવામાં આવે જેથી સમાજમાં બીજી કોઈ બેન દીકરીઓની જાનને જીવને જોખમ ન ઊભું થાય અને આવા આરોપીઓ પકડાય તો એને પકડી અને કડકમાં કડક એના વિરુદ્ધ કાર્યવાહી થાય અને એને કડક ફાંસી સુધીની સજા થાય એવી માંગણી સાથે અમે આવેદનપત્ર આપવા આજે આવેલા છીએ. અને આ સાથે અમે અમારા પ્રેસિડેન્ટ બ્રિજેનભાઈ એસપી સાહેબને આવેદનપત્ર આપી ગયા છે અને ભુજ મધ્યે પણ પ્રેસિડેન્ટે આવેદનપત્ર આપ્યું છે, મામલતદાર સાહેબશ્રીને આવેદનપત્ર આપ્યું છે, મુખ્યમંત્રી અને ગૃહ વિભાગમાં પણ અમે આવેદનપત્ર આપ્યું છે અને તાત્કાલિક ધોરણે આમાં કાર્યવાહી થાય એવી અમારી માંગ છે.